હાથણી માતાનો ડુંગર એટલે કે પોયલીના ડુંગરની ઉપરની સાઈડેથી જ્યાંથી ધોધ પડે છે ત્યાંથી એક 3.5 ફૂટના બાકોરામાંથી અમે અંદર ઉતર્યા છીએ. ખૂબ જ જોખમી અને લીસી જગ્યા છે. એમાં લક્ષ્મણ આગળ વધી ગયો છે અને હું વિડીયો શૂટિંગ કરી રહ્યો છું. નમસ્કાર મિત્રો, ડીબી લાઈન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું દિનેશ ભાટિયા ફરી એક નવા વિડીયો સાથે આપની સમક્ષ હાજર થયો છું. આજનો આ વિડીયો ખૂબ જ રોમાંચક અને ખૂબ જ મુશ્કેલી ભર્યો વિડીયો છે, જેને શૂટ કરવામાં અમે ઘણા બધા સાહસની સાથે આ સ્થળ સુધી પહોંચ્યા છીએ. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. બહુ નીચે ના જતો લક્ષ્મણ, આપણે કશું કરવું નહીં, તું ઉપર આવતો રહેશે. ના ના, આવતો આવતો રહો, વિડીયો આપી દઉં ને. કોઈ જોખમ આપણે ખેડવું નથી. પાણીના કારણે આજે બધા આકારો બનેલા છે, ગુફાની અંદર છે, ધોધની અંદર. મિત્રો, કેવી જગ્યામાંથી અમે પસાર થઈ રહ્યા છીએ જરા જોજો. અને ક્યારેય પણ કોઈ પણ એક્સપર્ટનો સાથ લીધા વિના આવી જગ્યા ઉપર પ્રવેશવાની કોઈ કોશિશ ના કરતા. આ એક જોખમ છે. ઉપરથી સૂર્યના કિરણો આવી રહ્યા છે અને ઉપરના દ્રશ્યો તમે જોઈ શકો છો. તો હાથણી માતાની ગુફાની અંદર છીએ આપણે, આ જોઈ રહ્યા છીએ એ પ્રમાણે. તો આગળ વધીએ, થોડા થોડા આગળ જવામાં બહુ જોખમ છે. આગળ નહીં જવું, પણ હવે કદાચ જવાની ઈચ્છા નથી થતી કારણ કે બહુ જોખમ રહેલું છે. કેટલે સુધી જવાયું છે સાહેબ? સાઈડમાં થાજો જો, આ જે રસ્તો છે છેક નીચે સુધી 150 ફૂટ નીચે જતો હોય છે એ આપણે દેખી રહ્યા છીએ. ઉપરથી ગુફાના જે બહારનો અંદરની તરફ ખુલતો જે ભાગ છે એ મોડું છે, એના તરફ ત્યાંથી આપણે નીચે નજર કરીએ તો લગભગ 400 ફૂટ નીચે આ હાથણી માતાનો ધોધ નજરે પડી રહ્યો છે, જ્યાં ચોમાસામાં આપણે ખૂબ જ પ્રેમથી હજારોની સંખ્યામાં બધા ભેગા થઈ નાચતા કૂદતા ગાતા નાહવા માટે આવીએ છીએ અને મોજ કરીએ છીએ. આ એ જ ધોધની ઉપરથી જે હાથણી માતાના ઉપરના ડુંગરમાં આવેલી આ જગ્યા છે. આ જે ધોધની ઊભી ગુફા એટલે પહાડની ઉપરથી છેક નીચે સુધી 150 થી વધારે ફૂટ, હું 150 ફૂટ માનતો હતો પણ 200 ફૂટ કરતાં વધારે ઊંચાઈ આ ડુંગરની હશે. લગભગ તો 500 ફૂટ હોઈ શકે એટલે ઊંચેથી આ ઝરણું પડે છે. અને આ કેટલાય સદીઓ જૂના આ પથ્થરો છે જેની અંદર આવા કુદરતી આકારો બની ગયા છે. માથા ઉપર આપણે જોઈશું તો કે પાણીના કારણે જે આકારો બની ગયા છે, વિવિધ જાતના આકારો અને ખૂબ જ અદ્ભુત રચના, જાણે કે પેલા જૈન મંદિરની કોતરણી દેખી લો એવી સ્વયંભૂ કોતરણી આ ગુફાની અંદર, ઊભી ગુફાની અંદર જોવા મળે છે. હવે લક્ષ્મણ અંદર ઉતરી ગયો છે છેક નીચે સુધી, પણ હું અહીંયા એની રાહ જોઈને બેઠો છું. અને આપણે ખૂબ જ આ લીસી જગ્યા છે એટલે ચડવું બહુ અઘરું છે, બહુ જ અઘરું છે આ જગ્યા ઉપરથી બહાર નીકળવું. ફોન લઈ લે. જીવના જોખમે આ જગ્યા સુધી પહોંચ્યા છીએ આપણે. આ હનુમાનજીની પ્રતિમાનો પાછળનો ભાગ છે. મિત્રો, કોઈ પણ દિવસ કોઈ પણ સંજોગોમાં તમે આવું જોખમ ના કરતા એવી હું સલાહ આપું છું. એક્સપર્ટને સાથે લીધા સિવાય આવી જગ્યા ઉપર ક્યારેય પણ જવું નહીં, એમાં જીવનું જોખમ રહેલું છે. લક્ષ્મણ શું કહેવું છે તારું? આ જગ્યા ઉપર એકલા બહુ જ ખતરો છે અહીંયા આગળ વધવામાં, કેમ કે નીચે અહીંયાથી પગ લપસ્યો તો સીધા ધોધમાં જતા જઈએ એવું છે. અને જીવતા બચાય નહીં ના, કોઈ પણ સંજોગોમાં ત્યાંથી જીવતા પાછો નીકળી શકાય એમ નથી. આપણે અત્યારે હવે બહાર નીકળવાનો પ્રયત્ન કરીએ છીએ. ચોમાસામાં આ જગ્યાએ આવું પણ ખતરો છે, પગ લપસવાની શક્યતા. ચોમાસામાં તો કોઈ પણ સંજોગોમાં અહીંયા પ્રવેશ ના થાય કારણ કે અહીંયાથી પાણી નીચે જતું હોય છે. અને આ ગુફાના મુખ તરફ આપણે જોઈ રહ્યા છીએ, આટલું જ મોડું છે ગુફાનું જ્યાંથી આ સૂર્યનો પ્રકાશ આવી રહ્યો છે. તો આ હનુમાન દાદા છે, આપણે ગુફાના દર્શન કરી રહ્યા છે. કાજર આવી જા નીચે. તો આટલી એમથી આજે 3.5 ફૂટનું જે બાકોરું કહેવાય શકાય, બાકોરામાંથી આપણે અંદર ઉતર્યા છીએ. અને આ બાકોરું કુદરતે એવી રીતે બનાવેલું છે કે અંદર જતા 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 આ વિશાળ ગુફાની અંદર, ગુફા ના કહી શકાય, એક પ્રકારનો રસ્તો છે, માર્ગ છે, કુદરતી માર્ગ છે પાણીનો. અને એ પહાડની ઉપરથી છે કે નીચે સુધી જઈ રહ્યો છે. તો કાજર પણ આવી જા ભાઈ અને બજરંગબલી હનુમાન દાદા
આપણે દાદાના પણ દર્શન કરીએ છીએ. દાદા આવો, દાદા અંદર આવો, દાદાને અંદર આવતા ખબર હશે. કોઈ પણ સંજોગોમાં આ જગ્યા ઉપર આવવું બહુ અઘરું છે, પણ અહીંયા આવવું નહીં. એકલ દોકલ તો કોઈ પણ સંજોગોમાં અહીં આવવું નહીં, કારણ કે સાક્ષાત હનુમાન દાદા અહીંયા બિરાજમાન છે. પણ જોખમ ઘણું જ છે. મારી અત્યાર સુધીની દેખેલી જેટલી પણ જગ્યાઓ છે, આમ જોઈએ તો આપણને જાણે સ્વર્ગની અંદર કે કોઈક ફિલ્મના સીન જોતા હોય એવા દ્રશ્યો લાગી રહ્યા છે. ખરેખર ખતરનાક. પછી ઉપર આવતા રહેવું પડે. જય બજરંગ બલી મારા હનુમાનજી દાદાની જય. હર હર ભોલેનાથ બોલાવો ને અહીં અંદર મહાદેવ શિવ. આપણે પછી એમનો ઇન્ટરવ્યુ લઈએ ને. જો આવી રીતની આ ગુફા છે, જે છેક નીચે 400-500 ફૂટ નીચે સુધી જાય છે. નીચેના દ્રશ્યો આ ઝૂમ કરીને આપણે જોઈશું. આ નીચેના દ્રશ્યો છે. 450-500 ફૂટ નીચેની આ જગ્યા આપણે ગુફાની બખોલમાંથી ખાલી જે આગળ પ્રકાશ દેખાય છે એનું મોઢું છે, ઉતરતું મોઢું, અને જ્યાંથી આખી ધોધ નીચે જતો હોય છે. ખતરનાક વસ્તુ છે. આઈ જા લક્ષ્મણ. તો મિત્રો, આપણે આ વિડીયોની અંદર જોયું છે કે હનુમાનજીની જે બખોલ છે, ગુફા છે, એની અંદરથી આપણે નીચેનો નજારો જોવાનો પ્રયત્ન કર્યો છે. આગળનો ભાગ હવે બીજા વિડીયોમાં દેખીશું. તો મિત્રો, આ સ્થળ આપે દેખેલું જ છે. હાથણી માતાનો ધોધમાં આપ ઘણી વખત ગયા પણ છો, નાયા પણ છો, પરંતુ આ જગ્યા તમે આ રીતે જેવી રીતે અમે દેખી છે એવી રીતે નહીં દેખી હોય. પરંતુ એકલ દોકલ ક્યારેય જઈ અને સાહસ ના કરતા આ અહીંયાના સ્થાનિક છોકરાઓ છે. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.